લાગે છે કે હવે બધું સારું થઈ રહ્યું છે. ઘણા દિવસથી ઘરમાં અને મનમાં શાંતિ છે. ત્રિકમ ત્રાહો પણ શાંતિથી બેસી ગયો છે અને માયાનું વર્તન પણ બદલાઈ ગયું છે. સારું છે, પણ ક્યાંક એવું તો નહીં હોય ને કે કોઈ મોટો પ્લાન કે ષડયંત્ર માટે આ લોકો શાંત બેઠા છે? મુનિમજીને પણ કામ સોંપેલું જ છે માયા પર નજર રાખવાનું, પણ એમાંય ખાસ પ્રોગ્રેસ દેખાતી નથી. હા, લાગે છે કે કદાચ બીજું જ કંઈક હશે, નહીતર તો ક્યાંક ને ક્યાંક છબકલું તો થાય જ ને. પણ કંઈ વાંધો નહીં, કારણ કે ઘરમાં પપ્પા, એલપી શેઠ, મોક્ષ, માયા, મુનિમજી બધા જ ખુશ છે મારા આ નિર્ણયથી. ઉર્વશી, હવે તારે બે બાજુ વિચારવાનું છે, એક તરફ ઘર અને બીજી તરફ કંપની તેમજ તમામ શેરહોલ્ડર્સ, તો જ તું તારા આગામી જીવનમાં જઈ શકીશ. માટે અત્યારથી જ બધો પ્લાન રેડી રાખજે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ આપણા કર્મચારી તેમજ કંપની પર ભરોસો રાખનાર શેરધારકોને ના થાય. ખાલી રણ ના ચાલે, પણ હરિયો ભર્યો ફૂલોનો બગીચો હોવો જોઈએ. હા, હવે તો બધાની રજા મંજૂર છે, પણ હવે તારે જ તારા પ્રેમનો ઇકરાર કરવાનો છે, ત્યારે જ મારા હાથને ઠંડક પડશે. ઉર્વશી, તને ખબર છે, તું જ મારા પ્રેમની બહાર છો, તું જ મારા પ્રેમની ગુલાબી સવાર છો. તારી આંખો ખુલે ત્યારે સવાર પડે, અને તારી આંખો બંધ થાય ત્યારે રાત. દિલના હાર્ટબીટ વધી જાય છે જ્યારે હું કરું છું તારી સાથે વાત. બસ હવે તું જલ્દીથી આવી જા મારી પાસે. કોની કરે છે પ્રેમ? સોનાનો સૂરજ ઉગશે જ્યારે મને મળશે તારો સુધાર. બસ હવે તો વેટ એન્ડ વોચમાં જ વર્ષ ચાલ્યું ગયું છે. જલ્દીથી હું ને ઉર્વશી એક થઈ જઈએ એટલે બસ. ઉર્વશી, ઉર્વશી, ઉર્વશી. બધું જ શાંત થઈ ગયું છે, એટલે કે ઠરીઠામ થઈ ગયું છે. માયા નવું કંઈક વિચારે અને ફાઇનલ સિક્સર મારીને જીતાડી દે, એટલે કે વિશ્વનાથનો અહંકાર અને પરિવાર બંને કડક ભૂસ થઈ જાય. હજુ તમને કોઈને ખબર નથી આ ચોપાટના કેટલા ખેલાડીઓ આવશે અને શું શું કરશે. ખિમશી કાકા છે, મેઘજી છે, અને મારા ઘણા બધા હિતેશુઓ છે. આ માયાની માયાજાળમાં બધા જ મોહરા ગોઠવાઈ ગયા છે. બસ હવે તો એક પછી એક આઉટ થતા જશે અને છેલ્લે હું જ વિન થઈશ. વિશ્વનાથ શેઠ, મેં કાંઈ એમનમ તારા માનેલા છોકરા સાથે લગ્ન નથી કર્યા, એ પણ મારા ખેલનો એક પ્યાદો જ છે, જેનો હું ઉપયોગ મારા બેસ્ટ વેપન તરીકે કરી રહી છું. તમારા ઘરમાં અને તમારા જીવનમાં એન્ટર થવા માટે મેં માત્ર સાજન એકનો જ ઉપયોગ કર્યો છે, જેની તમને રત્તી ભારની પણ ખબર નથી. આ માયા છે, દુશ્મન મરે ને ત્યાં સુધી ના મૂકે. એટલે દીકરાઓ, 5-15 દિવસ જીવી લ્યો, પછી તો હું અને મારિયા માયા ઝાડ છે. હા મેઘજી, કે શું સમાચાર છે ત્યાંના? બેના, કેમ છે તારા ઘરે? બધું શાંત પડી ગયું છે ને?
નાના ભૈલું, એવું કાંઈ જ નથી. તો બહુ સારું. તો પછી બેના આગળનો શું પ્લાન છે? ભૈલું ભૈલું ભૈલું, થોડીક રાહ જોવાની છે, પછી તો બહુ મોટો બ્લાસ્ટ કરવાનો છે. તો મારે તૈયારી જાજી કરવી પડશે. નાના ભૈલું, મારો કહેવાનો મતલબ એ છે કે હવે ફૂલ એન્ડ ફાઇનલ મેચ આ લોકોની સામે રમી જ નાખવાની છે, એટલે સામ સામે લડી લેશું. પણ ભૈલું, આપણી હાર ના થવી જોઈએ, એ તું યાદ રાખજે. અરે બેના, એમાં થોડું તારે કહેવું પડે. આ મેઘ જી મેઘો ગમે ત્યારે વર્ષી પડે, ખાલી હુકમ કરો એટલે બસ. હા 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 મેઘજી, મને ખબર જ છે, મારે તો ખાલી ઈશારો જ કરવાનો છે, પછી તો બધું સ્વાહા. હા બરાબર છે બેના. બસ તો પછી મારા નેક્સ્ટ કોલની રાહ જો મેઘજી, બરાબર? ઓકે બેના. ઓકે ભૈલું, તારું ધ્યાન રાખજે. ઠીક છે, તું પણ તારું ધ્યાન રાખજે. હા ઓકે બાય. કામ કરીને થાકી ગયો હતો એટલે તે બહાર જવાનું કહ્યું. અરે યાર, હજુ મારે કેટલું કામ બાકી રહ્યું છે. હવે આવતીકાલે કોડિંગનું કામ ફટાફટ કરાવવું પડશે, પછી જ તેનું એપ્રુવલ મળશે. પ્લીઝ 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 કામ ડાઉન. તારે તો બસ કામ કામ ને કામ. અરે થોડી વાર તો ઓફિસ ને ભૂલી જા, હું તને તારા માટે જ અહીં લઈને આવ્યો છું. હું સવારનો જોતો જ હતો કે તું સવારની કેટલીક માથાકૂટ કરીને કામ કરી રહી છો, એટલે થયું કે બહાર જશે તો થોડું સારું ફીલ થશે. પણ નહીં, તારે તો અહીં પણ ઓફિસ અને કામની જ પડી છે. ઓકે સોરી બાબા, બસ મારી જ ભૂલ છે. હા હા ઓકે ઓકે, મારો કહેવાનો મતલબ એવો નથી, પણ તું થોડી વાર તો પોતાને સમય આપ, તારા માટે તો જીવ. ઓ યસ, વાવ મિસ્ટર મોક્ષ, વેરી ગુડ. ઉર્વશી, હું કઈ એક્ઝામ નથી આપતો કે ગુડ વાવ? આ એક પરીક્ષા જ હતી મિસ્ટર મોક્ષ, જેનું રિઝલ્ટ આપવાનું બાકી છે. કઈ પરીક્ષા? મતલબ કઈ સમજાયું નહીં. ઓ સોરી સોરી, ખાસ કઈ નહીં, બસ એમ જ. મોક્ષ, તે મને બહુ સાથ આપ્યો છે, બસ આ જ સાથ હું પણ લાઈફ ટાઈમ ઈચ્છું છું. પણ મારા ઘરને સુરક્ષિત અને વ્યવસ્થિત રૂપમાં પહોંચાડીને જ તું મારો સૌથી પહેલો હિતેચ્છુ બન્યો છે. હું તારો રસ્તો અને તું મારા ડગલા, ચાલ બની જઈએ એકબીજાના વહાલા. કપાઈ જશે આ રસ્તો પળવારમાં, જોને પછી ઘરડા થઈશું ઘડીભરમાં. શહેરમાં કોઈ સાથે કારમાં જોયો તો એમ કહેતો હતો કે હું આમડે રહીશ, તો પછી શહેરમાં ક્યાંથી? શહેરમાં આવ્યો છે તો માયા એટલે કે એની બહેનને જોવા ના આવ્યો, બરાબર ને મોક્ષ? હા, અમારી વાત 100% સાચી છે, પણ આનાથી સાબિત શું થાય છે? મોક્ષ, આનાથી સાબિત કઈ નહીં થાય, પણ શંકાની સોયનો દોરો મેજી તરફ જતો હોય ને,
એવું મને લાગે છે. તો હવે આપણે આગળ શું કરવું જોઈએ? આ વાતની જાણ આજે જ મારે ઉર્વશીને કરવી પડશે, કારણ કે ઉર્વશીએ જ મને માયા અને મિતજી પર વોચ રાખવાનું કહ્યું. થશે કઈ નહીં, પણ આપણે સાવચેતી રાખવી પડશે, કારણ કે આપણી પાસે 100% પુરાવા કે સાક્ષી એમના વિરુદ્ધ નથી. તો પણ આપણે સાવચેતી તો રાખવી જ પડશે. તમારી વાત બરાબર છે, તો ચાલો લેટ્સ ગો.